હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો આયુર્વેદમાં હળદરને સારી એન્ટિબાયોટિક્સ માનવામાં આવે છે તેથી જ તે સ્કિન પેટ અને શરીરના ઘણા રોગોમાં ઉપયોગમાં આવે છે હળદરના છોડમાંથી મળી આવતી ગાંઠો જ નહીં પણ તેના પાંદડા પણ ખૂબ જ ઉપયોગી હોય છે આ તો થઈ હળદરના ગુણોની વાત આવી રીતે દૂધ પણ કુદરતી રીતે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે તે ક્ષીણ કુદરતી સંક્રમણને અટકાવે છે હળદર અને દૂધ બંને ખૂબ જ ગુણકારી છે પણ તેને એકસાથે ભેળવીને લેવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે તેને એક સાથે પીવાથી ઘણી આરોગ્યને લગતી તકલીફો દૂર થાય છે હળદર અને દૂધના ગુણોને લીધે તેને ગોલ્ડન મિલ્ક પણ કહેવામાં આવે છે તો મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે હળદરવાળા દૂધ પીવાના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો તમે આ ચેનલ પર નવા હો તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો મિત્રો આગળ વધીએ હળદરવાળા દૂધના ફાયદાઓ વિશે નંબર વન શરદી ઉધરસથી દૂર રાખે મિત્રો હળદરવાળા દૂધમાં રહેલા એન્ટીબાયોટિક્સ શરીરને ફ્રી રેડિકલ સેલ્સ સામે લડવામાં મદદ કરે છે એ જ કારણ છે કે દૂધમાં હળદર ઉમેરીને પીવાથી બદલતા મોસમમાં થવાવાળી શરદી ઉધરસ ગળાની ખીચખીચ અને સિઝનલ તાવથી છુટકારો મળી જાય છે નંબર ટુ હાડકાં મજબૂત બનાવે દૂધમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને હળદરમાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે માટે તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે નંબર થ્રી કિમોથેરાપીની ખરાબ અસરને ઓછી કરે મિત્રો એક શોધ પ્રમાણે હળદરમાં રહેલા તત્વ કેન્સર કોશિકાઓથી ડીએનએને થતાં નુકસાનને રોકે છે અને કિમોથેરાપીની ખરાબ અસરને ઓછી કરે છે નંબર ફોર દર્દમાં રાહત આપે હળદરવાળું દૂધ પીવાથી વાથી લઈને કાનના દર્દ જેવી સમસ્યામાં રાહત મળે છે તેનાથી શરીરમાં રક્ત સંચાર પણ સારો થાય છે જેના કારણે દર્દમાં જલ્દી આરામ પણ મળે છે તો હવે પેઇન કિલરની બદલે સર્વશ્રેષ્ઠ કુદરતી પેઇન કિલર એવા હળદરવાળા દૂધનો મહત્તમ ઉપયોગ કરો નંબર ફાઇવ બ્લડ ફ્લોને વધારે ઘણી વખત નાનો ઘા મોજ કે કોઈ રીતનો દુખાવાથી આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી જાય છે પણ હળદરવાળું દૂધ બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં માહિર છે એટલા માટે કોઈ પણ દુખાવામાં હળદરવાળું દૂધ આપવામાં આવે છે જેથી જલ્દી દુખાવામાંથી રાહત મળી જાય છે નંબર સિક્સ પીરિયડ્સમાં આરામ મિત્રો હળદરવાળું દૂધ પીવાથી પીરિયડ્સમાં થનારા ક્રેમ્પ્સમાં રાહત મળે છે અને માંસપેશીઓમાં થનારા દર્દમાંથી છુટકારો મળે છે નંબર સેવન વજન ઘટાડવામાં ફાયદાકારક મિત્રો ગરમ દૂધની સાથે હળદર પીવાથી શરીરમાં જમા થયેલું ફેટ ઘટે છે તેની સાથે કેલ્શિયમ અને મિનરલ્સ કુદરતી રીતે વેટ લોસ કરવામાં પણ મદદરૂપ થાય છે વજન જલ્દી ઉતારવું હોય તો સ્કીમ્ડ મિલ્કમાં હળદર નાખીને પીવાથી ફાયદો થાય છે નંબર એટ કરસલીઓને દૂર કરે મિત્રો ચહેરા પર પડેલી કરચલીઓના કારણે તમે સમયથી વહેલા વૃદ્ધ દેખાવા લાગો છો હળદરવાળું દૂધ પીવાથી તે દૂર થાય છે કાચું દૂધ વટાણાનો રસ ચોખાનો લોટ અને હળદર મેળવીને તેની પેસ્ટ બનાવો તેને ચહેરા પર લગાવીને થોડું સુકાવા દો દૂધમાં રહેલ લેક્ટિક એસિડ તમારી ડેટ થયેલી સ્કીનને રિપેર કરશે નંબર નાઇન કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદ મિત્રો હળદરમાં મળેલ પદાર્થ કર્ક્યુમિન કેન્સરના દર્દીઓની રિકવરીમાં ઘણી મદદ કરે છે એટલા માટે જ હળદરને કેન્સરના દર્દીઓ માટે એક આશીર્વાદ ગણવામાં આવે છે નંબર ટેન લોહી અને લિવરની તકલીફને દૂર કરે આયુર્વેદમાં હળદર દ્વારા દૂધનો ઉપયોગ શરીરની સફાઈ માટે કરવામાં આવે છે તે લોહીમાંથી ટોક્સિન દૂર કરે છે અને લિવરને સાફ કરે છે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં પણ તે આરામ અપાવે છે એટલા માટે તેને એક ડી પણ ઘડવામાં આવે છે નંબર ઇલેવન અસ્થમામાં આરામ આપે મિત્રો હળદર એન્ટી માઇક્રોબિયલ છે માટે ગરમ દૂધ સાથે લેવાથી અસ્થમા બ્રોન્કાઇટિસ ફેફસામાં કપ અને સાઇનસ જેવી સમસ્યાઓમાં આરામ મળી શકે છે તે બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન સાથે લડવામાં પણ ખૂબ જ મદદરૂપ છે નંબર ટ્વેલ્વ ગઠિયામાં લાભદાયી મિત્રો હળદરવાળા દૂધને ગઠિયાના ઉપચારમાં અને રિયુમેટાઇટ ગઠિયાને કારણે સોજાના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે ગઠિયા માટે હળદરનું દૂધ ખૂબ જ અસરકારક છે નંબર થર્ટીન સારી ઊંઘ માટે

તે દૂધને ચહેરા પર લગાવો તેનાથી ત્વચાની લાલી અને ચકતા ઓછા થશે સાથે ચહેરા ઉપર તેજ અને ચમક આવશે નંબર ફિફ્ટીન અલ્સર માટે લાભદાયક મિત્રો હળદર એક શક્તિશાળી એન્ટી હોય છે અને આંતરડાને સ્વસ્થ બનાવવાની સાથે સાથે પેટ અને અલ્સર અને કોલાઇટીસના ઉપચાર માટે પણ તે ઉપયોગી છે તેનાથી પાચન સારું થાય છે અને અલ્સર ડાયરિયા કે અપચો થતો નથી તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને હળદરવાળા દૂધના ફાયદાઓ વિશે ઘણી ઉપયોગી માહિતી મળી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો તથા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં તેને શેર કરો જો તમે કોઈ અન્ય વિષય ઉપર વિડિયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ થેન્ક યુ